नमस्कार विद्यार्थी मित्रों, सहजानंद एजुकेशन द्वारा प्रस्तुत वीडियो लेक्चर में हूँ आपनु हार्दिक स्वागत करू छू। धोरण 7 विषय विज्ञान चैप्टर नंबर 16 पाणी एक अमूल्य स्रोत। बाळ मित्रों, आज आ चैप्टर में आपणे पाणी अने पाणीने लगता केटलाक मुद्दाओनी चर्चा करीशुं, जेमां पाणी केटला टका पाणी छे, पाणीनो क्या क्या स्त्रोतो छे, पाणीनो उपयोग क्या केवी रीते अने पाणीने लगती केटलीक समस्याओनी चर्चा करीशुं। चेप्टरनी प्रथम लाइन छे, पाणी छे तो काल छे, जो पाणी छे तो तमारू भविष्य सुरक्षित छे। बाळ मित्रों, आ लाइन परथी तमने ख्याल आवशे के पाणीने लगती समस्या खूब ज मोटी छे। आ लाइन तमने पाणीने लगती समस्याओनी चिंता व्यक्त करे छे। 22મી માર્ચ ને આપણે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવીએ છીએ, વિશ્વ જળ દિવસ તરીકે ઉજવીએ છીએ અને વિશ્વ જળ દિવસમાં આપણે પાણીને લગતા પ્રોબ્લેમ્સ જે છે, પાણીને લગતી જે સમસ્યાઓ છે એની ચિત્ર દ્વારા કે આપણા નિબંધો દ્વારા એ સમસ્યાનો આપણે વ્યક્ત કરીએ છીએ। તો આપણે ખ્યાલ છે કે પાણીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ। બાળ મિત્રો, પાણીનો ઉપયોગ આપણે પીવા માટે બરાબર, ત્યાર પછી વસ્તુઓને સાફ કરવા માટે, રસોઈ બનાવવા માટે અને બીજી અન્ય ક્રિયાઓ કરવા માટે આપણે પાણીની જરૂરિયાત પડે છે। એક દિવસની માત્ર તમે કલ્પના કરો બાળ મિત્રો, કે જો તમને કોઈ એવી સૂચના આપવામાં આવે કે એક દિવસ સુધી તમારા ઘરે પાણી આવવાનું નથી, તો આપણે તરત જ કેટલા બધા ઉપાયો શોધી કાઢીએ છીએ, બરાબર, કે કાલે પાણી આવવાનું નથી તો આ ક્રિયાને કેવી રીતે પાર પાડશું, બરાબર, આ કામોને કેવી રીતે નિપટાવશું અને પાણીની બચત કઈ જગ્યા પર કરશું, બરાબર। તો આપણે આગળ 6ઠા ધોરણમાં આપણે કેટલા પાણીની જરૂરિયાત પડે છે એની સર્વે કરી હતી, તો એના પરથી તમને ખ્યાલ આવશે કે એક વ્યક્તિ દીઠ પાણી ન્યૂનતમ માત્રામાં, એટલે કે ઓછામાં ઓછું એક વ્યક્તિ દીઠ 50 લિટર પાણીની જરૂરિયાત હોય છે। 50 લિટર પાણી એટલે પ્રતિદિન એક દિવસ દરમિયાન એક વ્યક્તિને 1.5 ડોલ પાણીની જરૂરિયાત પડતી હોય છે। જો તમને 1.5 ડોલ પાણી મળી રહે છે તો તમારે તમારી જાતને ભાગ્યશાળી સમજવાની છે, કારણ કે હજુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં માત્ર 1 ડોલ પાણી માટે 1 ડોલ પાણી મેળવવો પણ બહુ મોટી સમસ્યા છે। ચિત્રમાં તમે જોઈ શકો છો કે પાણી ભરવા માટેની મોટી લાઈનો લાગેલી છે। સમાચારપત્રો તમે જોતા હોય કે તમે ન્યૂઝ જોતા કે કોઈ મેગેઝિનમાં જો તમે જોતા હોય તો તમને ખ્યાલ આવશે કે ભારતમાં હજુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં પાણી ભરવા માટે વહેલી સવારે અથવા તો સાંજના સમયે કે ખરા તડકાના સમયે પાણી ભરવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે। ચિત્રમાં તમે જુઓ છો કે એક નળ છે અને પાણી ભરવા માટેની લાંબી લાઇન છે। ચિત્રમાં મોટાભાગે સ્ત્રીઓ અને બાળકો જ આપણને દેખાય છે, તો આના પરથી ખ્યાલ આવ્યો કે પાણી ભરવા માટે, ઘરની જરૂરિયાત માટેનું પાણી ભરવા માટે મોટાભાગે સ્ત્રીઓ અને બાળકોને જ લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો બાળકો જો આ પાણી ભરવા માટે પોતાનો સમય વિતાવી દેશે તો એનો અભ્યાસનો સમય પણ બગડશે। આપણે પ્રવૃત્તિ 16.1 દ્વારા સમજીએ કે પાણી કેટલી મોટી સમસ્યા છે। સમાચારપત્રો, પ્રવૃત્તિ 16.1માં તમારે સમાચારપત્રો, મેગેઝિન અને પાણીને લગતા જે સમાચાર છે એ સમાચારને ભેગા કરવાના છે, એને લગતા કોઈ ચિત્ર છે તો એ ભેગા કરવાના છે અને એક વ્હાઇટ બોર્ડ અથવા તો તમારી બુકમાં એને ચીપકાવવાના છે અને પછી એની ચર્ચા તમારે ક્લાસમાં કરવાની છે। તો તમને અનુમાન આવશે કે અંદાજો લગાવી શકશો કે કેટલી મોટી પાણીની એક સમસ્યા છે। ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક પૃથ્વી છે અને પૃથ્વીનું અંતરિક્ષમાંથી લીધેલું એક ચિત્ર છે જેમાં પૃથ્વી ભૂરા રંગની દેખાય છે। પૃથ્વીનો ભૂરો રંગ જે દેખાય છે એ મોટાભાગે પૃથ્વી પર રહેલું પાણી દર્શાવે છે, એટલે કે પૃથ્વી પર કેટલા ટકા ભાગમાં પાણી આવેલું છે તે દર્શાવે છે અને પૃથ્વીનો બાકીનો કથ્થઈ રંગનો ભાગ જે પૃથ્વીનો જમીન વિસ્તાર દેખાડે છે। ચિત્ર પરથી તમને ખ્યાલ આવ્યો કે અંતરિક્ષ પરથી લીધેલા ચિત્ર પરથી તમને ખ્યાલ આવશે કે પૃથ્વીના મોટા ભાગમાં શું આવેલું છે, પાણી આવેલું છે અને બાકીના ભાગમાં જમીન આવેલી છે। તો પ્રશ્ન થશે કે આટલા બધા મોટા ભાગમાં જો પાણી આવેલું છે તો પાણીની સમસ્યા આટલી બધી મોટી કેમ છે?
આપણને ખ્યાલ છે કે પૃથ્વીના 71% ભાગમાં પાણી આવેલું છે. 71% ભાગમાં પાણી કઈ કઈ જગ્યા ઉપર રહેલું છે? તો કે મોટાભાગનું પાણી સમુદ્રમાં, મહાસાગરોમાં, નદીઓમાં, સરોવરમાં, ધ્રુવ્ય બરફ સ્વરૂપે એટલે કે ધ્રુવ્ય પ્રદેશોમાં જે બરફ છવાયેલો છે એ પણ પાણીનું એક સ્વરૂપ છે. ત્યાર પછી ભૂમિય જળ, જે તમે કૂવાઓ, બોરવેલ કે વાવ દ્વારા મેળવો છો, અને કેટલુંક પાણી વાતાવરણમાં પણ બાષ્પ સ્વરૂપે જોવા મળે છે. તો 71% ભાગમાંથી મોટા ભાગનું પાણી મહાસાગરોમાં અને નદીઓમાં. મહાસાગરોમાં જોવા મળતું પાણી આપણી દૈનિક ક્રિયાઓ, જેમ કે આપણા રોજિંદા જીવનના કાર્યો, ખેતી કે ઉદ્યોગો માટે મહાસાગરોનું પાણી આપણા માટે કંઈ પણ કામનું નથી. તો પૃથ્વી પર 71% પાણી હોવા છતાં આટલી મોટી પાણીની સમસ્યા શા માટે છે? તો કે વાપરવા લાયક પાણી ખૂબ જ ઓછું છે. જે આપણી દૈનિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું પાણી ખૂબ જ ઓછું છે. ચલો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે પૃથ્વી પર કેટલું પાણી છે અને વાપરવા લાયક પાણી કેટલું છે. ચિત્રમાં તમે જોઈ શકો છો એક ડોલ, ત્યાર પછી નીચે ટમ્બલર અને ગ્લાસ અને ચમચી આપેલું છે. અહીં ડોલમાં ભરેલું પાણી એ તમને પૃથ્વી પરનું ટોટલ પાણી દર્શાવે છે. એક મધ્યમ કદની ડોલ લેવાની છે, જે અંદાજે 20 લિટર પાણી સમાવી શકતી હોય. માની લો કે આ ડોલમાં ભરેલું એ પૃથ્વી પરનું ટોટલ પાણી છે, જેને તમે 71% પાણી વિસ્તાર કહો છો. પાણીવાળો વિસ્તાર 71% ભાગનું પાણી છે. ત્યાર પછી નીચે તમને આપેલું છે એક 5 ml ક્ષમતાવાળી ચમચી. 5 ml ક્ષમતાવાળી ચમચી એટલે કે 5 ml પાણી સમાઈ શકે એટલી ચમચી. અને બકેટમાંથી 100 ચમચી પાણી ટમ્બલરમાં ભરવાનું છે. પછી નીચે આપેલા બકેટમાં 100 ચમચી ચમચીની મદદથી નીચે આપેલું ટમ્બલર એ ડોલમાંથી ભરવાનું છે. અને ટમ્બલરમાં કેટલી ચમચી ઉમેરવાની છે? તો કે 100 ચમચી. આજે તમે 100 ચમચી ભરો છો, એ 100 ચમચી એ પૃથ્વી પર મીઠા જળને પ્રદર્શિત કરે છે. એટલે કે પૃથ્વી પર વાપરવા લાયક મીઠું પાણી દર્શાવે છે. ત્યાર પછી તેમાંથી ટમ્બલરમાંથી 30 ચમચી પાણી કાચના પ્યાલામાં ભરવાનું છે. ટમ્બલરમાંથી 30 ચમચી લઈને તમે જે ગ્લાસમાં પાણી ભરો છો એ પાણી ભૂમિય જળ સ્વરૂપે એટલે કે જમીનના પેટાળમાં, જમીનની અંદર, જેને તમે બોર કૂવા દ્વારા કે કૂવાઓ દ્વારા બહાર કાઢો છો એ પાણી દર્શાવે છે. ત્યાર પછી લાસ્ટમાં 1/4 ચમચી પાણી એટલે કે ચમચીના 1/4 ભાગનું પાણી એ તમને પૃથ્વી પર જેટલું પાણી આવેલું છે એમાંથી સરોવર અને નદીઓમાં જે પાણી, મીઠું પાણી, વાપરવા લાયક જે પાણી રહેલું છે એ દર્શાવે છે. તો હવે તમારે જો પાણીનો સીધો સ્ત્રોત જોવો હોય તો 1/4 ચમચી એટલે કે 1/4 ભાગ, ચમચીનો 1/4 ભાગ પાણી એ માત્ર નદીઓમાંથી તમને મીઠું પાણી મળી આવે છે. હવે તમને ઉપરના પ્રવૃત્તિ પરથી ખ્યાલ આવ્યો હશે કે પૃથ્વી પર 71% ભાગમાંથી ડોલમાં બચેલું જે પાણી છે એ પાણી વાપરવા લાયક નથી. ત્યાર પછી ટમ્બલરનું પાણી વાપરવા લાયક છે. તો તેમાંનું કેટલુંક પાણી ક્યાં સંગ્રહાયેલું છે? જમીનની અંદર, પૃથ્વીના પેટાળમાં, અંદર નીચેના ભાગમાં. અને બાકીનું તો કે સીધું તમે જે વાપરવા લાયક પાણી ઉપયોગમાં લઈ શકો એવું પાણી એ માત્ર ખાલી 1/4 ચમચી એટલે કે 1/4 ભાગ જેટલું પાણી છે. બાળમિત્રો, તમે સમજી ગયા હશો કે પાણીનો સીધો સ્ત્રોત, જે વાપરવા લાયક, તમે સીધું જ ભરીને પી શકો એવું પાણી માત્ર 1/4 ચમચી એટલે કે પૃથ્વીના 71% ભાગમાંથી 1/4 ભાગનું પણ પાણી નથી. હવે આપણે પાણીના સ્વરૂપો જોઈશું. પાણીના સ્વરૂપો તમને ખ્યાલ હશે, આગળ તમે 6ઠા ધોરણમાં જળચક્ર જોઈ ગયા. જળચક્રમાં આપણે જોયું હતું કે પાણીના 3 સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ. બાળમિત્રો, જળચક્રમાં પાણીના સ્વરૂપ બદલાય છે. પૃથ્વી પરનું ટોટલ પાણીમાં ક્યારેય ઘટાડો થતો નથી, પરંતુ પાણીના સ્વરૂપો બદલાય છે. તો આપણે જળચક્રનો ફરી એકવાર અભ્યાસ કરી લઈએ. નીચે તમને ચિત્ર આપેલું છે અને ચિત્રમાં નંબર આપેલા છે. નંબરની એક્ઝેક્ટ બાજુમાં તમને ચિત્ર આપી અને એની સાથે શબ્દ કેટલા કાડાવડા થઈ ગયા છે જે તમારે ગોઠવવાના છે અને કઈ ક્રિયા દર્શાવે છે એને દર્શાવવાની છે. તો સૌથી પહેલાં 1 નંબરમાં તમને દેખાય છે કે જમીન પરનું પાણી, તો પહેલો શબ્દ છે ભૂમિય જળ. ત્યાર પછી બીજો શબ્દ છે દરિયાની ઉપરની બાજુએ વરાળ સ્વરૂપે નીકળતું પાણી દર્શાવેલું છે. બરાબર છે, વરાળ સ્વરૂપે પાણી નીકળે છે એ બાષ્પીભવનની ક્રિયા દર્શાવે છે. ત્યાર પછી
ત્રણ નંબરનું ઉપર તમને વાદળમાં દર્શાવ્યું, એટલે કે પાણી પહેલાં ભૂમિય સ્વરૂપમાં હતું, ત્યાર પછી તેનું બાષ્પીભવન થયું, બાષ્પીભવન થઈને ઉપરની બાજુએ બાષ્પના કણો એકત્રિત થઈને વાદળ બનાવ્યું. બાષ્પના કણોને એકત્રિત થવાની ક્રિયાને કહેવાય સંઘનન. તો ત્રીજો શબ્દ છે સંઘનન, બરાબર. એ જોડાય અને શું બનાવે છે, વાદળ બનાવે છે. સંઘનન એટલે પાણીની જે જળકણિકાઓ બાષ્પ છે એ ભેગી થવાની ક્રિયાને કહેવાય સંઘનન. સંઘનનની ક્રિયા થઈ અને વાદળ બનાવે છે. ચોથી પ્રક્રિયા તમને વાદળ દર્શાવેલી છે. અને વાદળમાંથી પાંચમી પ્રક્રિયા તો કે ઉત્સ્વેદનની પ્રક્રિયા. ઉત્સ્વેદનની પ્રક્રિયા કોનામાં જોવા મળે છે, તો કે ઉત્સ્વેદનની પ્રક્રિયા વૃક્ષોમાં જોવા મળે છે. વૃક્ષો શું કરે છે, પોતાના મૂળ દ્વારા પાણીનું જમીનમાંથી શોષણ કરે છે અને પર્ણ સુધી એને પહોંચાડે છે, અને પછી પર્ણમાંથી બાષ્પીભવનની ક્રિયા દ્વારા વળી પાછું એ પાણી વાદળ એટલે કે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત થાય છે. અને આ બાષ્પ વાતાવરણમાં ઊંચે ચડે છે અને વાદળનું નિર્માણ કરે છે. તો પાંચમી પ્રક્રિયા ઉત્સ્વેદનની પ્રક્રિયા. તો અહીંયાથી તમે સમજી શકો છો કે સરોવર અને મહાસાગરો જેવી રીતે આપણને બાષ્પીભવનની ક્રિયામાં મદદરૂપ થાય છે, એટલે કે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે અને વાદળ બને છે, એવી જ રીતે વૃક્ષો પણ આપણને વરસાદ લાવવામાં મદદ કરે છે. ત્યાર પછી છઠ્ઠી પ્રક્રિયા એટલે કે વરસાદ સ્વરૂપે પાણી જમીન પર આવે છે અને જમીન પર પડતા એનું અનુસ્રવણ થાય. અનુસ્રવણ એટલે જમીનની અંદર પાણીનું શોષણ. તો ફ્રેન્ડ્સ તમે સમજી ગયા હશે કે પાણીનું અંદર શોષાવું એટલે કે વરસાદ સ્વરૂપે જે પાણી જમીન પર પડે છે એનું જમીનની અંદર શોષણ થવું, આ ક્રિયાને કહેવાય અનુસ્રવણ. અને ત્યાર પછી સાતમી પ્રક્રિયા છે અવક્ષેપણ, બરાબર. એ પાણીનો ઉપયોગ અને પાણીનું ક્ષારણ થવું એટલે કે અનુસ્રવણ થઈ ગયા બાદ વધારાનું પાણી વળી પાછું સમુદ્રમાં ચાલ્યું જાય છે. તો સાતમી પ્રક્રિયા તમને અવક્ષેપણ દર્શાવેલી છે. અવક્ષેપણ દ્વારા પાણી વધારાનું પાણી સમુદ્ર તરફ આગળ વધે છે.